બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રાનું વિવિધ જગ્યાઓ પર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ચૌદમી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ. આજે સમગ્ર દેશમાં લોકો ખૂબ જ ઉત્સાહ સાથે બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આજે ધાનેરામાં યુવા ભીમસેના દ્વારા બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ધાનેરામાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં દલિત સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા ધાનેરાના વિવિધ માર્ગો ઉપર ફરી હતી અને વિવિધ જગ્યા ઉપર લોકોએ બાબા સાહેબની આ શોભાયાત્રા સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રા ધાનેરાના વિવિધ માર્ગો ઉપર ફરી ધાનેરાના લાલચોક ખાતે સભામાં ફેરવાઈ હતી અને ત્યાં લોકો બાબા સાહેબની પ્રતિમાને ફુલાર ચડાવી બાબા સાહેબના નારા લગાવ્યા હતા અને બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી હતી. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિ નિમિત્તે આજે રામાપીરના મંદિરથી કરીને લાલચોક સુધી સભાનું આયોજન કર્યું હતું. ધાનેરા તાલુકામાંથી સમાજના તમામ આગેવાનો, યુવાનો, વડીલો અને ભીમ સૈનિકો તેમજ ધાનેરા ભીમસેના ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો. આ પવિત્ર પાવન અવસરે હું આટલું જ કહીશ કે બાબા સાહેબે આપેલું જે સૂત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ જે સૂત્રને છે આપણે તમામ સાચા અર્થમાં સાર્થક કરીએ. અસ્તુ, જય ભીમ. જય ભીમ. આજે વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિ ધાનેરામાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી. આજના આ પવિત્ર દિવસ નિમિત્તે સમગ્ર ધાનેરા તાલુકામાંથી અને આજુબાજુના સમગ્ર ગામમાંથી મોટી સંખ્યામાં ભીમપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા. સમાજના અગ્રણીઓ, વિવિધ રાજકીય પાર્ટીના અગ્રણીઓ, તમામ લોકો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખૂબ જ ધામધૂમપૂર્વકથી બાબા સાહેબની 128મી જન્મજયંતિની ઉજવણી કરી. તો આજના આ પ્રસંગે હું તમામ દેશવાસીઓને ધાનેરા વતી ખૂબ ખૂબ જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ, જય ભીમ.